પળે પળના સમાચાર જોવા માટે જીટીવી ગુજરાત ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. જોતા રહો જીટીવી ગુજરાત ન્યૂઝ. કોરોના મહામારી વચ્ચે અપાયેલા લોકડાઉનમાં સુરતના યુવા ઉદ્યોગપતિએ પોતાના જન્મદિને મારુતિ યુવક ધૂન મંડળ સાથે મળીને 3-5 હજાર લોકોને ભોજન આપવાનું શરૂ કર્યું છે. કોરોનાને લઈને અપાયેલા લોકડાઉનમાં લોકો જરૂરિયાતમંદ અને ગરીબોને કોઈ ને કોઈ રીતે મદદ કરી રહ્યા છે, ત્યારે સુરતમાં રહેતા ઉદ્યોગપતિ સતીશ હિરપરાએ પોતાના જન્મદિને શ્રી મારુતિ યુવક ધૂન મંડળના યુવાનો સાથે મળી શહેરના વિવિધ વિસ્તારોમાં જોઈ રોજના 3-5 હજાર લોકોને ભોજન આપવાનું નક્કી કર્યું છે. સાથે યુવા ઉદ્યોગપતિ સતીશ હિરપરાએ લોકોને પણ વિનંતી કરી છે કે તમારી પાસે પોતાની જરૂરિયાત કરતાં વધારે હોય તો આસપાસ રહેતા લોકોને મદદ કરો. સતીશ હિરપરા, ઇવેજ ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડના ચેરમેન. આજે મારો જન્મદિવસ છે, તો અમે ઘણા ટાઈમથી વિચારતા હતા કે અને મારુતિ ધૂન યુવક મંડળ દ્વારા 35 દિવસથી કન્ટિન્યુ જમણવાર ચાલુ હોય છે, ભૂખ્યાઓને ભોજન આપે છે. તો આજે મેં એવો વિચાર કર્યો કે સંસ્થાઓ ક્યાં સુધી ચાલશે આ રીતે. તો આજે મેં એવું વિચાર્યું કે આજથી જે કંઈ જેટલા દિવસ જરૂર પડે તે મારી કંપની પ્રોવાઈડ કરશે. અને દરેક ઉદ્યોગપતિઓને એક જ સંદેશ આપવા માગું છું કે આપની પાસે જરૂરિયાત કરતાં થોડું વધારે હોય તો દેશના દરેક નાના મધ્યમ વર્ગને સહાય કરો, જેથી કરી પોતાનું ગુજરાન ચલાવી શકે. દરરોજ અલગ અલગ હોય છે. આજે બટેટા પૌવાની વ્યવસ્થા કરી છે. રોજે રોજ અલગ અલગ મેનુ હોય છે. સુરતમાં અનેક લોકો ગરીબ અને જરૂરિયાતમંદની વારે આવ્યા છે, ત્યારે આવા યુવાનો દ્વારા જો દેશની અર્થવ્યવસ્થા ધ્યાન આપી શકતા હોય તો દરેક નાગરિકોને પણ આ બાબતે નોંધ લેવી જોઈએ. બ્યુરો રિપોર્ટ, જીટીવી ન્યૂઝ, સુરત.